हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। बालगोकुलम शैक्षणिक संकुल में आपनु स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे आगळना लेक्चर में कॉम्प्यूटर नो पहेलू यूनिट जेनुं नाम हतुं कॉम्प्यूटर परिचय, एमां आपणे पंचकाळ सुधीनो अभ्यास कर्यो हतो। त्यार पछी आवे छे मित्रों पहेली पेढीना कॉम्प्यूटर। तो पहली पेढ़ीना कॉम्प्यूटर एटले कि ईस्वीसन 1940 थी ईस्वीसन 1950 आ जे पेढ़ी हती एने आपणे पहली पेढ़ीना कॉम्प्यूटर तरीके ओळखीए छीए। ईस्वीसन 1920ना अरसामां वेक्यूम ट्यूब नाम इलेक्ट्रिक साधन शोधायुं। वेक्यूम ट्यूबनो कॉम्प्यूटरमां उपयोग करवाथी गणतरीनी झड़प अनेक गणी वधी गई। जो विद्यार्थी मित्रों, आमां बाजूनामां तमने वेक्यूम ट्यूबनुं चित्र बताव्युं छे कि जे कांच जेवुं होय छे, દેખાય છે બધા વિદ્યાર્થી મિત્રોને કે જો આ કાચ જેવું આપણને આપ્યું છે, બોટલ જેવું, એ વેક્યુમ ટ્યુબ છે। એનો આપણે કોમ્પ્યુટરમાં ઉપયોગ કર્યો એટલે ગણતરી કરવાની જે કોમ્પ્યુટરની ઝડપ હતી એ ખૂબ જ વધી ગઈ। ઈસવીસન 1945માં જેપી એક અને જોન મોકલી નામના બે અમેરિકન ઇજનેરોએ એનિયક બનાવવા માટે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કર્યો। પહેલી પેઢીનું જે કોમ્પ્યુટર હતું એનું નામ છે એનિયાક, ENIAC, એનિયાક, બરાબર। એનિયાક બનાવવા માટે આ બે ઇજનેરો હતા અમેરિકાના જોન મોકલી અને જેપી એફ। ઈસવીસન 1945ની વાત છે ત્યારે એને એનિયાક બનાવવા માટે એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કર્યો। એનિયાક સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી યંત્ર બન્યું। કોમ્પ્યુટ એટલે ગણતરી કરવી, એનિયાક માત્ર ગણતરી જ કરી શકતું તેથી તે કોમ્પ્યુટર કહેવાય। ત્યારબાદ કોમ્પ્યુટરના સતત ઘણા બધા સુધારા થતા રહ્યા। તેનો ઉપયોગ માત્ર ગણતરી કરવા પૂરતો નહીં પરંતુ લખવા માટે, સમજી સાંભળવા માટે, ચિત્રકામ માટે, રમતો રમવા તથા અનેક કાર્યો માટે થવા લાગ્યું। જો કે હજીય તે કોમ્પ્યુટર જ કહેવાય છે। આ જે એનિયાક હતું એ ગણતરીનું યંત્ર બન્યું, એમાં ખાલી ગણતરી જ થતી હતી, બરાબર। એટલે એ કોમ્પ્યુટર એટલે ગણતરી કરવી, એટલે આમાં એનિયાકમાં ખાલી ગણતરી જ થતી હોવાથી તે કોમ્પ્યુટર તરીકે ઓળખાયું। પરંતુ ત્યારબાદ જેમ જેમ સમય વધતો ગયો, ટેકનોલોજી આગળ આવતી ગઈ અને બધો વધારે ને વધારે વિકાસ થવા પામ્યો, એમાં કોમ્પ્યુટરમાં પણ ઘણા બધા સુધારા આવ્યા। તો એનો ઉપયોગ પહેલાં ખાલી ગણતરી કરવા માટે જ થતો હતો, પછી એનો ઉપયોગ ગણતરી કરવા પૂરતો જ નહીં પરંતુ લખવા માટે, સંગીત સાંભળવા માટે, ચિત્રો દોરવા માટે, રમત રમવા માટે, અનેક એવા કાર્યો છે જે નાના મોટા જે આપણે કોમ્પ્યુટરમાં કરી શકીએ છીએ, બધા જ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો। એનિયાક એક મોટા ખંડ જેટલી જગ્યા રોકી રાખી એટલું મોટું હતું, તેમાં આશરે 18,000 વેક્યુમ ટ્યુબનો ગોઠવવામાં આવી હતી અને તેમાં વીજળી પણ ખૂબ વપરાતી। આમ છતાં ગણતરી માટેની તેની ઝડપ અદ્ભુત હતી। તે 1 સેકન્ડમાં 5,000 સરવાળા અને 1 સેકન્ડમાં 500 જેટલા બે અંકના ગુણાકાર કરી શકતું હતું। હવે એનિયાક હતું એ જુઓ મિત્રો, તમને ચિત્રમાં દેખાય છે, આપણને ચિત્રમાં જ ખ્યાલ આવી જાય કે કેવડું મોટું છે, કે એક નાનો એવો રૂમ હોય એમાં એનિયાક છે એકલું સમાઈ શકે છે। હવે એનિયાક હતું એમાં જેલા બે અમેરિકન ઇજનેરો હતા એ બંને 18,000 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કર્યો હતો એનિયાક બનાવવામાં, અને એમાં ખૂબ જ વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી ખૂબ જ એમાં વપરાતી હતી। છતાં એની જે કામ કરવાની ઝડપ હતી, ગણતરી કરવાની ઝડપ હતી, ખૂબ જ અદ્ભુત એટલે કે ખૂબ જ સરસ હતી। એ 1 સેકન્ડમાં મિત્રો 5,000 સરવાળા અને 1 સેકન્ડમાં 500 જેટલા બે અંકના ગુણાકાર કરી શકતું હતું। તો આપણે વિચારી શકીએ કે એની ઝડપ કેટલી હશે, કે 1 સેકન્ડમાં એક સાથે આટલા બધા સરવાળા અને બે રકમના આટલા બધા ગુણાકાર કરી શકે છે। એનિયાક એ હાલના કોમ્પ્યુટરના પિતામહ કહી શકે। વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને બનાવેલા એનિયાક જેવા કોમ્પ્યુટરની પહેલી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। આ કોમ્પ્યુટર ખૂબ મોટા હોવા છતાં હાલના પામટોપ કોમ્પ્યુટર જેવી ક્ષમતા ધરાવતા ન હતા। આ સૌથી પહેલાં એનિયાક કોમ્પ્યુટર શોધ્યું એટલે એ કોમ્પ્યુટરના પિતામહ તરીકે ઓળખાય છે, અને આમ તો કે કોમ્પ્યુટરની પહેલી પેઢી તરીકે પણ એને ઓળખવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આવે છે કે બીજી પેઢીના કોમ્પ્યુટર, ઈસવીસન 1955થી ઈસવીસન 1960। ઈસવીસન 1948માં વિલિયમ સોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી। ટ્રાન્ઝિસ્ટર એટલે જો તમને બાજુમાં મિત્રો એનું પણ ચિત્ર બતાવેલું છે જે ટ્રાન્ઝિસ્ટર છે, એની શોધ કોણે કરી હતી? તો ઈસવીસન 1948માં વિલિયમ સોકલીએ। કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબના બદલે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થવા લાગ્યો। હવે પહેલી પેઢીનું જે કોમ્પ્યુટર હતું
જેલા અમેરિકન ઇજનેરોએ બનાવ્યું હતું એને 18,000 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કર્યો હતો ENIAC-માં. હવે એના બદલે આ જે વિલિયમ સોકલી હતો એને ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી બીજી પેઢીના કોમ્પ્યુટરમાં અને વેક્યુમ ટ્યુબના બદલે એને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો. વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટરનું કદ 200 ગણું નાનું હતું, તેમજ તેનો વીજ વપરાશ પણ ઘણો ઓછો હતો. પહેલું ટ્રાન્ઝિસ્ટર કોમ્પ્યુટર ઈસવીસન 1953માં રચાયું. પહેલી પેઢીના કોમ્પ્યુટર કરતાં બીજી પેઢીના કોમ્પ્યુટરની પ્રોસેસિંગની ઝડપ પણ ઘણી વધારે હતી. જો વેક્યુમ ટ્યુબ તો મેં તમને બતાવ્યું ચિત્રમાં કે કેવડું મોટું છે, આપણે જોઈ શકીએ કે એક રૂમમાં ખાલી કોમ્પ્યુટર સમાઈ શકે, અને ટ્રાન્ઝિસ્ટર આપણે જોઈ શકીએ છીએ કે કેટલું કે ENIAC કરતાં 200 ગણું નાનું છે, અને ઓમાં તો ઘણી બધી વીજળીનો વપરાશ થતો હતો. આમાં ઓછો વપરાશ થાય છે ટ્રાન્ઝિસ્ટરનો, અને એ ટ્રાન્ઝિસ્ટર છે એ કોમ્પ્યુટર ઈસવીસન 1953માં એની રચના થઈ હતી. અને જે પહેલી પેઢીનું ENIAC હતું એના કરતાં પણ આ કોમ્પ્યુટરની જે પ્રોસેસિંગની ઝડપ હતી, એટલે કે ગણતરી કરવાની ઝડપ હતી, એ વધારે હતી. હવે એના પછી આવે છે મિત્રો ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ઈસવીસન 1960. ઈસવીસન 1958માં જેક કિલ્બીએ ચિપની શોધ કરી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેનું શોર્ટ નામ છે IC તરીકે ઓળખાતી એક ચિપ પર તેણે ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર તથા ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાવ્યા. આજે એક નાનકડી ચિપ ઉપર હજારો ટ્રાન્ઝિસ્ટર અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડવામાં આવે છે. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર વધારે સસ્તા, કદમાં નાના અને ખૂબ ઝડપી પ્રોસેસિંગવાળા હતા. હવે જો ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ફોટો પણ તમને બાજુમાં બતાવ્યો છે. ઈસવીસન 1958માં જેક કિલ્બી હતો એને એક આવી ચિપની શોધ કરી. ચિપ તો અત્યારે તમને બધાને ખ્યાલ જ હશે કે સાવ નાની એવી આવે છે, એને આપણે IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ તરીકે ઓળખીએ છીએ. અને એક ચિપ હતી એની ઉપર એને આવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર અને ઇલેક્ટ્રિક ઘટકો બેસાડ્યા, અને એક નાનકડી ચિપ છે એની ઉપર હજારો ટ્રાન્ઝિસ્ટર અને અન્ય ઇલેક્ટ્રિક ઘટકો બેસાડવામાં આવ્યા. અને ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર હતું એ બીજી પેઢીના કોમ્પ્યુટર કરતાં પણ સસ્તું થયું, અને કદમાં જે ટ્રાન્ઝિસ્ટર હતું એના કરતાં પણ નાનું થયું, અને જે ટ્રાન્ઝિસ્ટરની કામ કરવાની ગણતરી કરવાની ઝડપ હતી એના કરતાં પણ ખૂબ ઝડપી બન્યું જે ત્રીજી પેઢી કોમ્પ્યુટર હતું ઇન્ટિગ્રેટેડ સર્કિટ એ. હવે મિત્રો ત્યારબાદ આવે છે ચોથી પેઢીના કોમ્પ્યુટર. તો ઈસવીસન 1971થી હાલ બરાબર, એટલે હાલ એટલે કે અત્યાર સુધીમાં હાલના કોમ્પ્યુટર ચોથી પેઢીના છે VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજીના કારણે એક ટચુકડી માઇક્રોપ્રોસેસર ચિપ પર લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડી શકાય છે. ટેડ હોફોફ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1969માં માઇક્રોપ્રોસેસર ચિપની શોધ કરી હતી. તો જો બાજુમાં તમને જે ફોટો દેખાય છે એ માઇક્રોપ્રોસેસર ચિપનો છે બરાબર. એની શોધ કોણે કરી હતી? તો કે ટેડ હોફોફ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1969માં. આની ઉપર લાખો એટલે કે ઘણી બહુ મોટી સંખ્યામાં જે ઇલેક્ટ્રોનિક ઘટકો હોય બધાય બેસાડી શકાય છે, અને આ ચોથી પેઢીના કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે. એમાં કઈ ટેકનોલોજી વપરાય છે? તો કે VLSI, જેનું આખું નામ છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન બરાબર. માઇક્રોપ્રોસેસર ચિપ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે, તે માનવ મગજની જેમ કાર્ય કરે છે, પરંતુ તેને પોતાનું મગજ નથી. આથી એને કાર્ય કરવા માટે સૂચનાઓના સમૂહની જરૂર પડે છે. હાલના પર્સનલ કોમ્પ્યુટર એટલે કે PC-માં માઇક્રોપ્રોસેસર ચિપનો ઉપયોગ થાય છે. આ જે માઇક્રોપ્રોસેસર હતું એ સમગ્ર કોમ્પ્યુટરનું જે સમગ્ર કાર્ય હોય બધા ઉપર નિયંત્રણ કરે છે, એટલે કે આપણા આપણું શરીર છે તો આપણા શરીરનું સમગ્ર નિયંત્રણ કોણ કરી શકે? તો કે આપણું મગજ હોય એનું આખા આપણા શરીર ઉપર નિયંત્રણ હોય. એવી રીતે જે આ માઇક્રોપ્રોસેસર ચિપ હતી એનું કોમ્પ્યુટર ઉપર નિયંત્રણ હતું, આખા કોમ્પ્યુટરના સમગ્ર કાર્ય ઉપર એનું નિયંત્રણ હતું. એટલી શું કહેવાય, કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાતું હતું બરાબર. એની ચિપને પોતાનું મગજ ન હતું, તેથી એને કોઈ પણ કાર્ય કરવું પણ હોય તો એને કોઈ પણ સૂચનાઓ અથવા કોઈ પણ પ્રોગ્રામની એને જરૂર પડતી હતી. અને હાલનું જે કોમ્પ્યુટર છે જે આપણે PC એટલે કે પર્સનલ કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ એમાં પણ આ માઇક્રોપ્રોસેસર ચિપનો ઉપયોગ થાય છે. હવે ત્યારબાદ આવે છે મિત્રો પાંચમી પેઢીના કોમ્પ્યુટર.
આજે જ્ઞાન આધારિત પદ્ધતિ અને કૃત્રિમ બુદ્ધિ ધરાવતા કોમ્પ્યુટર બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે જે કંઈ લખીએ બોલીએ તે કોમ્પ્યુટરમાં વાંચી બોલી શકશે અને જરૂર પ્રમાણે પ્રોગ્રામમાં ફેરફારો કરી શકશે. આ માટે ચિપ્સ પર લાખોની સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો લગાવવા પડશે. તેમાં SLSI એટલે કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ ચિપ્સનો ઉપયોગ થશે. હવે પાંચમી પેઢીનું કોમ્પ્યુટર એટલે કે આપણું જે જ્ઞાન છે એને આધારિત અને કૃત્રિમ બુદ્ધિ એટલે કે જ્યાં માણસ થકી જે કાર્ય કરી શકે એને બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કે આપણે જે કંઈ લખીએ અથવા બોલીએ તે આ કોમ્પ્યુટર છે એ પણ વાંચી અને બોલી શકે અને જરૂર જણાય તો એ પોતાની રીતે આ પ્રોગ્રામ જે હોય એમાં ફેરફારો કરી શકે. આ માટે ચિપ્સ પર લાખોની સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર તથા અન્ય ઇલેક્ટ્રિક ઘટકો લગાડવા પડશે અને તેમાં SLSI એટલે કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ ચિપ્સનો ઉપયોગ થશે કે જે હવે પાંચમી પેઢીના કોમ્પ્યુટર આવશે એમાં. તો મિત્રો, આજે આપણે કોમ્પ્યુટર વિશે અહીંયા સુધીની માહિતી મેળવી. હવે આની પછીની જે કોમ્પ્યુટરના પ્રકાર છે એની માહિતી આપણે આવતા લેક્ચરમાં મેળવીશું. આજના લેક્ચરમાં જેટલી માહિતી મેળવી તે તમારે એક વખત સરસ રીતે વાંચી અને રિવિઝન કરી જવાનું છે. આના પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય હિન્દ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.